निवृत्ति में काले धवल कमल नवाना राठा ने समझा था। आज आप गणीशू तो गणवा सौ पहला चौपड़ी में आई जाओ। पेज नंबर जरूरी खाता काले लखाई दीधा था। पुनः मूल्यांकन खातु भागीदार मूड़ी खाता बधाना भेगा धवल कमल नवल निवृत्त अंदर आई जाए कहीं बता जूना है त्या प्रवेश में जूना नवा अपने अलग बनाता था। ओके रोकड़ अपनी बैंक खातु ने धवल की निवृत्ति पछी रो पाकू सकू ना रोज नी तारीख है तो दाखला की शुरुआत सेना की थाय तो पहला बे वस्तु बाकी लखाई जेम तमे प्रवेश में करता था एमज बाकी आग लख। चलो धवल कमल अने नवल 30 20 अने 10 ओके ऊपर એનું પ્રમાણ આપેલું છે 2 જેમ 2 જેમ 1 આ થયું મૂડી બેંક હવે બીજી રોકડ અમલી બેંકની બાકી લખાય જે આપણે પ્રવેશમાં કરતા હતા બાકી આગળ આવ્યા ઇન રોકડ અમલી બેંક એકાઉન્ટ 5000 રૂપિયા ચલો આ થઈ ગયું પછી વહેંચવા જેવી કોઈ આઇટમ છે તો આ બાજુ જો મૂડી દેવા બાજુ તો સામાન્ય અનામત છે सामान्य अनामत खाते चार कितना रुपया 5000 छे तो 2000 2000 1000 यानी नीचे जो इट इज इम्पोर्टेंट रोका वधघट भंडोल ये 2500 छे सामे रोकाणो 10000 ना छे जी बीजा हवाला में तमे जुओ के रोकाणो ने किंमत 8000 नक्की थई गई किंमत रोकाणो नवल लई जाय छे। હવે સમજો 10000 ના રોકાણ માટે 2000 નુકસાન થયું એટલે આ લોકો વચ્ચે કેટલા વેચાશે તો 500 જ વેચાશે નુકસાન બાદ કર્યા પછી ના રોકાણ વધારે અનામત થાય આપણે ગઈકાલે નોંધ લખાયેલી છે 500 રૂપિયા 200 200 ને 100 હવે 10000 ના રોકાણો નવલ લઈ જાય છે 8000 માં ત્યારે મેં અમનોત તમને કરાવેલી છે તમે જઈને જુઓ શું અમનોત છે નવલ લઈ જાય ત્યારે તમે આમનો દેવી કરી છે નવલ લઈ જાય છે તો નવલ ના મૂડી ખાતે ઉધાર હું સીધું રફી લખું છું 8000 2000 નુકસાન થયું એ તમે રોકાણ વધઘટ ભંડોળ ખાતે લઈ જાઓ રોકાણ વધઘટ ભંડોળ ખાતે 2000 અને તે રોકાણો ખાતે 10000 ચલો ગાણી અસર આપીએ નવલ ના મૂડી ખાતે નવલ લઈ ગયો એટલે નવલ નવલ રોકાણો લઈ જાય છે તો નવલ ના મૂડી ખાતાની ઉધાર બાજુ હું 8000 લખીશ ત્યાં લખીશ શું લખીશ તો શું લખ્યું સામેના ખાતાનું નામ લખાય તમે આમ નોંધ કરી છે જુઓ નવલ ના મૂડી ખાતે ઉધાર રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે રોકાણો ખાતે તો નવલ ના મૂડી ખાતાની ઉધાર બાજુ સામેના ખાતાનું નામ લખાય તે રોકાણો ખાતે આમ નોંધ બીજું આવે છે રોકાણ વધઘટ ભંડોળ ખાતે 2000 એ તો આપણે અસર આપી દીધી 2500 વેચવાની જગ્યાએ 500 વેચે એટલે થઈ ગયું અને રોકાણો નવલ લઈ ગયો એટલે નવા પાકા સમયમાં રોકાણો બતાવાશે નહીં આની અસર વાત થઈ ગઈ પૂરી ઓકે તો આટલું લખવાનું જો એની અંદર અસરની દ્રષ્ટિએ કેટલા લોકો સીધું તૈયાર કરી દેતા હોય તો અસરની દ્રષ્ટિએ આટલો જ રોકાણ વધઘટ અનામત અહીં 500 રૂપિયા વેચાણ અને અહીંયા 8000 લખવાના બીજી બધી અસર આવી ગઈ ચલો આગળ વધો કારખાના રામત નામે જે રહેણદારો નામે છે જૂની પાગડી હા જૂની પાગડી જૂના ભાગીદારો વચ્ચે કે બધા ભાગીદારો વચ્ચે વેચી દેવાની આમનો થાય ધવલ કમલ અને નવલ ના મૂડી ખાતે ઉધાર તે પાગડી ખાતે અહીંયા લખી દો છો પાગડી ખાતે કૌંસમાં જૂની ચલો 10000 છે તો ચાચા બે જૂની પાગડી માંડી વાળી આપણે એ પતી ગયું આપણે આવું ત્યાં પણ કરતા હતા પ્રવેશમાં હવે હવાલાની અસર આપે ચલો યંત્રોની કિંમત 25000 ચલો યંત્રો છે અંદર કેટલા જુઓ તો 30 હશે યસ 20 છે 20000 છે ભત્તામાં વધારો કરીશ 5000 સો 20 ને 5 25000 પછી એમાં સ્ટોક છે તો સ્ટોક હું સેતી છે લખું સ્ટોક કેટલો છે જુઓ તો સ્ટોક છે 10000 અંદર દેવાડી લખ્યું તો ચાલે હવે આની કિંમત નક્કી થઈ 5000 તો ઘટાડો થયો 5000
चलो बने रहिए जी सर आपको अहीं थी बात करो सर यहां बेटा 5000 यहां रखो छो स्टॉक खाते घटाओ यंत्र खाते वधारो 5000 बनने में 5000 रखा है हवे आगे सुखे छे ये पति यु बीजो हवालो रोकना वालो थई गयो लेनदारों में की 5000 देव चुकाओ नहीं पड़े तो यहां लेनदारों लखवाना है चलो लेनदारों छे केटला तो लेनदारों छे 15500 वी आर नॉट गोइंग टू पे એટલે ઘટાડો થયો 5000 એટલે 12500 હવે લેનદારો પૈકી 5000 દેવું ચૂકવવું નહીં પડે કામદાર વળતર પેટે 2000 ના દાવાની જોગવાઈ કરી તો કામદાર વળતરનો દાવાની જોગવાઈ જો કોઈ ઉપર કામદાર વળતર અનામત નથી આપ્યો અને જોગવાઈ કરવાની છે એટલે દેવું દાવો છે જોગવાઈ કરવાની એટલે દેવું તો થશે કામદાર વળતર અનામત ખાતે અનામતનો દાવો चलो कितना रुपया छे जोयो तो 2000 બીજી અસર અમૂળી દેવા એટલે જમા એક જમા તો બીજી ઉધાર કામદાર વળતરનો દાવો ચલો પછી ગાખાદારમાં દેવાદારો પર 10% રાખી ચલો દેવાદારો અહીં લખો ઉપર ચલો દેવાદારો છે કેટલા 30000 માઈનસ ગાખાદારમાં કેટલા ટકા રાખવાની કે છે 10% એટલે 3000 બાદ 27000 આયા અહીંથી બાદ કરો તો સર અહીં આવે પણ એમાં જોવાનું તો તમે મૂડી દેવા બાજુ જાઓ કે ગરખા દાનામાં 2000 આપેલી છે એટલે 2000 ની જોગવાઈ ઓલરેડી છે એટલે 1000 બાર આવે ગરખા દાનામાં ખાતે પરીક્ષામાં ભૂલી જવાય ધ્યાન રાખો અગત્ય વાયમી ચલો પછી આગળ પાગડીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું તો ગઈકાલે આપણે વાત કરી હતી પાગડીનું મૂલ્યાંકન 40000 કર્યું એમાં નવલની પાગડી શોધવાની તો 40000 માં એનો ભાગ 40000 માં એનો ભાગ 1/5 એટલે 8000 8000 ધવલના મૂડી ખાતે જમા થઈ જશે અને કોના ખાતે ઉધાર થશે તો ધવલ અને કમળ અધિકારી વાત કરી કે આ ત્યાગ કરે છે ત્યાગ કરવાને જેમ આવે લાભ લેનાર છે આ લાભના પ્રમાણમાં ઉધાર થાય પણ લાભનું પ્રમાણ ક્યારે શોધાય નવું આપ્યું હોય ત્યારે નવું નથી આપ્યું એટલે જૂના પ્રમાણમાં એટલે સરખે છે કેમ સરખે છે આ લોકોનું પ્રમાણ આવું છે 2:2:1 આ નીકળી ગયો એટલે 2:2 તો સરખે છે 4000 ચલો આની કટોણી કરું ધ્યાનથી સમજો ધવલ અને કમળના મૂડી ખાતાની ઉધાર બાજુ ધવલ અને કમળના મૂડી ખાતાની ઉધાર બાજુ નવલના મૂડી ખાતે इन द ब्रैकेट पागड़ी चलो 4000 जमा में जुओ नवल ना मूड़ी खाते जमा छे तो नवल ना मूड़ी खाते ने जमा बाजू बे लखा है नवल ना मूड़ी खाते पागड़ी कमल ना मूड़ी खाते पागड़ी 4000 नवल में ये थई गयो हवे બધી વાત પૂરી થઈ ગઈ તો હવે ક્રમશઃ ખાતા બંધ કરવા આપણે જેમ પ્રવેશમાં કરતા થઈ 5000 આ બાજુનો સરવાળો 8000 8000 મોર દે 5000 3000 અહીંયા કુટ્યા મૂડી ખાતે કૌંસમાં કોટ ચલો કયા પ્રમાણમાં વેચવાની તો 2:2:1 600 1200 1200 એક અસર જમા બીજી ઉધાર ક્યોર ખાતાવણી અહીંયા ઓલો કે પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ 800 800 અને 600 એ બધી યુ હવે સમજો આ ત્રણ ખાતા છે એમાં નવલ નિવૃત્ત થાય છે તો જે નિવૃત્ત થાય એનો હિસાબ પહેલા કરી દેવાનો તો નિવૃત્ત નવલ થયો તો નવલનો હિસાબ કરીએ જો 10 11 11 ને 8 19100 1800
કે આપણી પાસે રોકડા કેટલા પડ્યા છે તો 5000 પડ્યા છે અને ચૂકવવાના કેટલા છે 8500 તો 5000 તો આપણે ધંધામાં રાખીશું જ એટલે આ અહીં લોન કરીશું એટલે હું અહીંયા લખીશ નવલની લોન ખાતે ઇન ધ બ્રેકેટ ક્વેશ્ચન માર્ક આપણે ફાઇન્ડ આઉટ કર્યું આ 8500 લોન ખાતે લખ્યા હવે એક અસર ઉધાર બીજી જમા પેઢીએ નવલની લોન લીધી છે તો દેવ કહેવાય દેવ મળી ગયા બાજુ તો નવલની લોન અહીંયા નીચે લખી દઉં છું નવલની લોન 8500 હવે હવે આ મેને બંધ કર દો ચાર 20 ને 2200 3200 3200 2200 એમાંથી બાદ થયા 9200 9200 જાય એટલે 3000 અમાર 900 જાય એટલે 3000 જોઈ લેજો બાકી આગળ લઈ ગયા ચલો બાકી આગળ લઈ ગયા મૂડી હવે બે જણા મેં મૂડી મૂડી અહીંયા લખી દઉં છું ડબલ કમા 3000 ને 13000 36000 ચલો આને બંધ કર દો 5000 એક વાર 5000 બે વાર 5000 ત્રણ વાર બાકી આગળ લઈ ગયા આ બાકી રોકડ છે અહીંયા લખી દઈએ 5000 પછી શું કરો એ થઈ ગયું હવે ખૂટતી વિગતો લખી દો અંદર થી એટલે દાખલો પૂરો થઈ જાય ચલો પહેલે થી મૂડી આવી ગઈ સામાન્ય નામ રોકડ નો ઘરખા દર માં દેણ દર વધુ આવી ગયું ગુડ ચલો બાજુ પાગડી જતી રહી યંત્રો આવી ગયા રોકડ જતા રહ્યા દેવાદાર આવી ગયા સ્ટોક આવી ગયો ઉપર છે બધું આવી ટોટલ બધું तो 36 ने 10 46 ने 10 56 57 हजार आ बाजू थाई छे 25 ने 5 30 30 ने 5 35 35 साहब छोकरे नो क्यों लेनदारो ने कसर बाकी थी ओ अहीं आ गया पहला क्यों था हाल लेनदारो ने बीजी असर ये रही है भाई तो बड़ी असर भाई दी करनी पड़से ઓકે તો મેને દી કેવું તો સર્વે કસર બાકી હે તો પછી બધો દાખલાનો ખોટો આવે આલે મેસેજ કરે આલે મેસેજ કરે કસો આ તો ચાલ કોઈ ચિંતા નહીં અહીંયા ના પોત થઈ જશે ભાઈ આપણે અંદર ની અસર કાપવાની રહી ગઈ છે એ આપી દઈએ એટલે કામ થઈ જાય અને બોલો દ્વારા ધન કહેવાય લેણદાર માં ઘટાડો થયો 5000 એને લખી દો 10000 પર બનવી થોડું ખર્ચ લાગતો તો પણ 10000 चलो 10 માંથી 8 જાય એટલે 2000 મૂડી ખાતે નફો 2000 વેચી દો જો તો પાછળ આવી ગયા છે છોકરીઓ નફો જોઈ લો તો 2000 400 800 800 આવી ગયા છે સરસ પુનઃ મૂલ્યાંકન ખાતે નફો 800 800 400 એ થઈ ગયું 395 32 32 ને 33000 જોઈ લેજો પછી લોચો ના થાય 33000 અચ્છા પહેલા પહેલા ને બંધ કરી દઈએ પણ પહેલા નવા ને બંધ કરો 10 ને 11 11 11 ને 8 19 19500 19500 ચાલો 19500 થયા હવે એ 19500 માંથી આ 10000 જાય એટલે 9500 અહીંયા કૂટે એની સામે શું લખું હું તો નવલની લોન ખાતે ઇન ધ બ્રેકેટ ક્વેશ્ચન માર્ક આ નવલની લોન એ હું અહીંયા લખું 9500 એટલે એ બધી હવે આ પહેલે બંધ કરી 30 ને 32 ને 33000 20 ને 22 ને 23000 23000 33000 33 માંથી 8 ગયા 33 માંથી 8 ગયા ભોસાન દીધી 25000 અને 23 માંથી 8 ગયા 15000 બાકી આગળ લઈ ગયા હવે 25 અને 15 અહીંયા મૂડી લખી દઉં હું ચલો 25 ને 15 40000 આ બાજુ બીજું બધું બરાબર છે રોકડ આવી જાય છે
तो यहां पे समझो 40 20 60 62000 पहली बाजू 62000 थैंक यू चलो 62000 ओके सो बोल करी थी આપણે એને ઘરે લખ્યા નહોતા જો ખોટ ખોટી આવી એના લીધે બધું ખોટું થયું પણ હવે મુદ્દો સમજી લો તમારે પહેલા શું બંધ કરવાનું છે આ હોય છે પછી નવકનો બંધ કરવાનો પછી પૈસા જોવાના છે હોય તો ચૂકવી દેવાના ના હોય તો ની લોન કરી દેવાની લોન કરી દીધી લોન ક્યાં રાખવાની મૂડી બાકી બધું જે લખતા હતા એનું એજ ઓકે આજે માત્ર આટલું જ પણ તમને લેસન આપી દઉં